સુરતમાં દરરોજ 600 યુનિટ લોહીની જરૂર હોવાની સામે માત્ર 200 યુનિટ જ આવક છે. તેની પાછળ દિવાળી વેકેશનનું કારણ માનવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવારોમાં સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા નીકળી ગયા છે, જેના કારણે બ્લડની આવકમાં ઘટાડો નોંધાયો. આમ તો સુરત શહેર દાનની ભૂમિ કહેવાય છે. દેશભરમાં કોઈ પણ સમસ્યા હોય ત્યારે જરૂરી સુરતી લાલાઓ આગળ હોય છે. સામાન્યપણે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારોમાં દરરોજ કોઈને કોઈ જગ્યા પર રક્તદાન કેમ્પ થતા હોય છે અને સુરત સાથે ગુજરાતમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે છે. વરાછાના લોકસમર્પણ રક્તદાન કેન્દ્રમાં 160 યુનિટ રક્તની જાવક સામે ખૂબ ઓછા રક્તની આવક થઈ રહી છે. રક્તની અછત અને દર્દીઓને હાલાકીને કારણે સંચાલકો પણ ચિંતામાં મુકાયા છે. સુરત બ્લડ બેંકમાં લોહીની અછત સર્જાતા હોસ્પિટલમાં દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્લડ બેંક તરફથી સુરતવાસીઓને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ મળી રહે.